नमस्कार। सत केवल साहेब, सत केवल विद्या मंदिर सारसा, परम गुरु पाठशाला संकुल, हूँ पटेल गोपी। आप सब विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण कार्य पद्धति में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण एक गुजराती विषय में अभ्यास करीशू। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियोमां प्रकरण 4 मां मूळाक्षरने ओळखीने रंग पूरता शीख्या, मूळाक्षरने ओळखीने वर्तुळ करता शीख्या, व र स द अक्षरोने वर्तुळ करी दर्शावता शीख्या, शब्दो बनावता शीख्या, थोड़ा शब्दनुं वांचन कर्युं। हवे विद्यार्थी मित्रों, स्वाध्याय पोथीमांथी स्वाध्याय शीखीशुं। हूँ जे शीखवाड़ू ते तमे ध्यान राखजो। ए बधुं तमारे तमारी स्वाध्याय पोथीमां घरे शांतिथी अने सारा अक्षरे लखवानुं छे, स्वाध्याय पोथीमां अने नोटबुकमां। हवे विद्यार्थी मित्रों, आपणे आगळ जोईशुं। टपका जोड़ो अने लखो, टपका जोड़ो अने लखो, बराबर। विद्यार्थी मित्रों, अहीं आगळ तमने एक चित्र देखाय छे, देखाय छे ने? ए वहाणनुं चित्र छे। शेनुं छे? वहाणनुं, बराबर। अने एनी बाजूमां एक मूळाक्षर लख्यो छे, व लख्यो छे। शुं लख्यो छे? व। वनी अंदर टपका कर्या छे, ए टपका जोड़वाना छे। एनी नीचे शब्द लख्यो छे व हनेकानो हा ण, व हा ण। तो आ टपकाने आपणे आवी रीते जोड़ीशुं। जो व बन्यो ने। विद्यार्थी मित्रों, तमारे तमारी स्वाध्याय पोथीमां व्यवस्थित रीते टपका जोड़वाना छे अने मूळाक्षर लखवानो छे। एनी नीचे शुं दोर्युं छे, कोने खबर छे? तो સસલું દોર્યું છે। શું દોર્યું છે? સસલું, બરાબર। અને નીચે લખ્યું છે સ સ લુ, બાજુમાં સ લખ્યો છે। શું લખ્યું છે? સ, પણ ટપકા ટપકા કર્યા છે, એ ટપકાને આપણે જોડવાના છે। તે ટપકાને આપણે આવી રીતે જોડવાના છે। જુઓ, સ બન્યો ને। વિદ્યાર્થી મિત્રો, હવે તેની નીચે વેલણ દોર્યું છે। શું દોર્યું છે? વેલણ, બરાબર। તમારા મમ્મી ઘરે રોટલી બનાવતા હશે, વેલણથી બનાવે છે ને, એ વેલણ દોર્યું છે। તો તેની બાજુમાં વની ઉપર એક માત્ર છે। શું છે? એક માત્ર, એટલે વે કહેવાય। આપણે તેના પણ ટપકા જોડવાના છે। આવી રીતે વની ઉપર એક માત્ર વે। તેની નીચે સેતુર દોર્યું છે। શું દોર્યા છે? સેતુર। અને નીચે લખ્યું છે સનની ઉપર એક માત્ર સે તુ ર, તમે બધા એને સેતુડા કહો છો। શું કહો છો? સેતુડા। તમે બધા ખાઓ છો ને? કેવા મીઠા મીઠા, ખટ્ટા મીઠા લાગે છે, બરાબર। એની બાજુમાં મૂળાક્ષર છે સની ઉપર એક માત્ર સે, તો આપણે તેના ટપકા પણ આવી રીતે જોડવાના છે। તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે ટપકા જોડવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, રકાબી દોરી છે। શું દોર્યું છે? રકાબી, બરાબર। નીચે મૂળાક્ષર, નીચે શબ્દ લખ્યો છે ર, કને કાનો કા બને દીર્ઘ બી, ર કા બી, બરાબર। તે રમાં પણ ટપકા જોડવાના છે। એના નીચે દડો દોર્યો છે। શું દોર્યું છે? દડો। દડો તમે વેકેશનમાં રમો છો ને, બરાબર। વેકેશનમાં રમો છો, પછી રવિવારે સ્કૂલમાં રજા હોય છે ત્યારે રમો છો, બરાબર। દડો, દડો એટલે બોલ। તો નીચે દડો એવું લખ્યું છે, દ ડનેકાનો ડા ઉપર એક માત્ર ડો, દ ડો, બરાબર। એ દમાં પણ ટપકા આવી રીતે જોડવાના છે। હું અત્યારે શીખવાડું છું, તમે ધ્યાન રાખજો। તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ રીતે ટપકા જોડીને મૂળાક્ષર લખવાના
છે અને આ જે શબ્દ લખ્યા છે તે પણ લખવાના છે। એને નીચે શું દોર્યું છે? રેલગાડી। શું દોર્યું છે? રેલગાડી। તમે ચુક ચુક ગાડી કહો છો ને, એ રેલગાડી બરાબર। એની નીચે શબ્દ લખ્યો છે રેલગાડી બરાબર। તો એના બાજુમાં મૂળાક્ષર લખ્યો છે રની ઉપર એક માત્ર રે, તો એના પણ ટપકા દોરવાના છે। રે, રની ઉપર એક માત્ર રે। એની નીચે દેડકો દોર્યો છે। શું દોર્યું છે? દેડકો। દેડકો કેવું બોલે? ડ્રાઉ 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 બરાબર। એની બાજુમાં મૂળાક્ષર લખ્યો છે દની ઉપર એક માત્ર દે, એ દેમાં પણ આવી રીતે ટપકા જોડવાના છે। જોવા દે થઈ ગયો ને બરાબર। પહેલાં આપણે વ શીખ્યા, વહાણનો, તેના ચિત્રને ઓળખતા શીખ્યા। ત્યાર પછી સસલું, સસલાનું ચિત્ર જોયું અને સ ઓળખતા શીખ્યા। ત્યાર પછી વેલણ, વેલણને ઓળખ્યું અને વે લખતા શીખ્યા। ત્યાર પછી સેતુરને ઓળખ્યું અને સે લખતા શીખ્યા। ત્યાર પછી રકાબીને ઓળખી ર શીખ્યા। ત્યાર પછી દડો જોયો અને દ લખતા શીખ્યા। ત્યાર પછી રેલગાડી જોઈ અને રે લખતા શીખ્યા। ત્યાર પછી દેડકો જોયો અને દે લખતા શીખ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખીશું। વિદ્યાર્થી મિત્રો, આગળ છે ટપકા જોડો અને લખો બરાબર। ટપકા જોડીને મૂળાક્ષર લખવાનો છે બરાબર। તો પહેલામાં પહેલો કયો મૂળાક્ષર છે કોને ખબર છે? તો વ છે બરાબર, વ, વહાણનો વ। તો પહેલો વ તો લખેલો છે, પણ એની બાજુમાં જે મૂળાક્ષર લખ્યા છે એમાં ટપકા કરેલા છે, એ ટપકાને આપણે જોડવાના છે બરાબર। તો આવી રીતે જોડવાના છે, એકદમ શાંતિથી અને ધીમેથી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અને નોટબુકમાં લખવાનું છે, એકદમ ધીમેથી લખવાનું છે। વ આવી રીતે, વ, વહાણનો વ, વ, વહાણનો વ, વ, વહાણનો વ, વ, વહાણનો વ બરાબર। ત્યાર પછી નીચે ર રકાબીનો છે। શું છે? ર રકાબીનો બરાબર। તેમાં પણ આવી રીતે ટપકા જોડવાના છે આવી રીતે। તમારે વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં ટપકા જોડવાના છે, હું જે શીખવાડું તેમાં ધ્યાન રાખજો। ર રકાબીનો બરાબર। ત્યાર પછી સ સસલાનો સ, સ સસલાનો સ આવી રીતે સ સસલામાં ટપકા જોડવાના છે। ત્યાર પછી દ દડાનો દ, દ દડાનો દ આવી રીતે બોલી બોલીને ધીમે ધીમે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। પહેલાં વ વહાણનો શીખ્યા, ત્યાર પછી ર રકાબીનો શીખ્યા, ત્યાર પછી સ સસલાનો શીખ્યા, ત્યાર પછી દ દડાનો શીખ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું। વાંચો અને લખો બરાબર। અહીં આગળ શબ્દ આપેલા છે, તે શબ્દને વાંચવાના છે અને લખવાનું છે। એ શબ્દને જોઈ જોઈને નીચેની લાઇનમાં લખવાના છે। એક નમૂનો હું તમને બતાવીશ, બીજા બધા શબ્દ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે। પહેલો શબ્દ લખ્યો છે મગ, કયો છે? મગ, તો આવી રીતે લખવાનો છે મગ બરાબર। ત્યાર પછી બીજો શબ્દ છે માગ, મને કહનો આવ્યો ને એટલે મા થઈ ગયો અને જોડે ગ, માગ। ત્યાર પછી ન મ, ત્યાર પછી ન મે, મની ઉપર એક માત્ર આવ્યો એટલે મેં થઈ ગયો ન મે।
त्यार पछी ग ज त्यार पछी गा ज त्यार पछी म न म ने न म ना म ग म ग मे द व द वा ज ल जे ल र स रा स ज म ज मे र ज र जा द व दे वा। एक वक्त फरीथी वंचाऊ छू, तमे ध्यान राखो। पहलू छे म ग, बराबर, ए तो आपणे लख्यु। त्यार पछी छे मा ग, त्यार पछी छे न म, त्यार पछी छे न मे, पछी ग ज गा ज म न म ने न म ना म ग म ग मे द व द वा ज ल जे ल र स रा स ज म ज मे र ज र जा द व दे वा। विद्यार्थी मित्रों, आ શબ્દનું મેં તમને વાંચન કરાવ્યું અને એક ઉદાહરણ લખી બતાવ્યું, તે જ રીતે તમારે શબ્દને વાંચવાના છે અને બોલી બોલીને સ્વાધ્યાયબોધીમાં જોઈ જોઈને નીચે એના એ જ શબ્દ લખવાના છે અને આ જ શબ્દ તમારી નોટબુકમાં બી લખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું। खूटतो अक्षर मूकी शब्द बनाओ। विद्यार्थी मित्रों, खूटतो अक्षर मूकी शब्द बनाओ, कौंस में लख्यू छे, नमूनो आप्यो छे। एटले पहलो शब्द छे सा, पछी खाली जगह लखी छे, पछी र लख्यो छे, बराबर, अने वच्चे ग लख्यो छे। सा ग र, बराबर, सा ग र। एवी रीते बीजो शब्द छे मा, खाली जग्या अने ग, बराबर, तो आपणे र लखवानो। कयो शब्द लखवानो? मूळाक्षर र, एटले मा र ग। कयो शब्द बन्यो? मा र ग। एवी रीते त्रीजो छे ना, खाली जग्या द, बराबर, तो वच्चे र लखवानो, एटले ना र द, ना र द। त्यार पछी मनी ऊपर एकमात्र मे अने खाली जग्या, तो एनी जोड़े ना लखवानो। शू लखवानो छे? ना, एटले मे ना। कयो शब्द थाय? मे ना। एनी बाजू में मे, खाली जग्या अने न, बराबर, तो वच्चे आपणे दा लखवानो। शू लखवानो? दा, एटले मे दा न, मे दा न, बराबर। તેની નીચે છે વની ઉપર એક માત્ર વે અને ખાલી જગ્યા, તો ર લખવાનું। શું લખવાનું? ર, એટલે વે ર। એના પછી છે નનેકાનું ના અને ખાલી જગ્યા, એટલે ના મ। એના પછી છે ખાલી જગ્યા અને સા, આગળ ખાલી જગ્યા આવી, બરાબર, એટલે રે લખવાનું, રે સા, રે સા, બરાબર। હવે એની બાજુમાં આગળ ખાલી જગ્યા છે, બાજુમાં નને કનો ના છે, તો ત્યાં મે લખવાનું। શું લખવાનું? મે, એટલે મે ના, બરાબર। એની બાજુમાં વ છે, ખાલી જગ્યા છે, દા છે અને ન છે, એટલે વ જોડે ર લખવાનું। શું લખવાનું? ર, એટલે વર દા ન। પહેલો શબ્દ બન્યો સાગર, બીજો મારગ, ત્રીજો નારદ, ચોથો મેના, પાંચમો મેદાન, છઠ્ઠો વેર, સાતમો નામ, આઠમો રેસા, નવમો મેના અને દસમો વરદાન। આવી રીતે ખૂટતો અક્ષર મૂકીને શબ્દ બનાવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું। આગળ છે વાંચો અને લખો, કૌંસમાં લખ્યું છે, નમૂનો આપ્યો છે, બરાબર। આ બધા શબ્દ લખ્યા છે, શું લખ્યું છે? શબ્દો।
तो पहलो शब्द लख्यो छे वर, बराबर। तो बाजू में जे खाली जगह छे लीटी दोरी छे एमां वर सेम एवो ने एवो शब्द लखेलो छे, बराबर ने। बंने सरखा शब्द छे, जुओ छे ने। एवी ज रीते तमारे पण नीचे आवी ज रीते जोई जोईने शब्द लखवाना छे। बीजो शब्द दाव लख्यो छे, कयो लख्यो छे? दाव, बराबर। तो एवो ज शब्द सेम जोईने बाजू में लखवानो छे, दा व, बराबर। एवी रीते नीचेनो शब्द वर से, तो व र अने से। तमारे शांति थी एकदम धीमे थी अने सारा अक्षरे लखवानुं छे। त्यार पछी सेव, बराबर। तो आवी रीते सेव, सनी ऊपर एक मात्र से व। त्यार पछी सारे, सा अने पछी रे। त्यार पछी दर, द अने र। त्यार पछी वरसाद, व र सा द। त्यार पछी गरजे, ग र जे। त्यार पछी वार, वा र। त्यार पछी वारे, वा रे। त्यार पछी सा द, सा द। त्यार पछी सा द र, सा द र। त्यार पछी दे व, रा स। आ बधा જ શબ્દ તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે ધીમેથી અને સારા અક્ષરે લખવાના છે। હવે આપણે આગળ જોઈશું। નીચેના વાક્યોમાં જ્યાં વ ર સ દ આવે ત્યાં વર્તુળની નિશાની કરો, બરાબર। વ ર સ દ અક્ષર આવે ત્યાં વર્તુળની નિશાની કરવાની છે। એક ઉદાહરણ આપ્યું છે, વાદળ ગરજે છે, બરાબર। તો પહેલો મૂળાક્ષર વા છે એટલે ગોળ ના આવે। પછી દ છે તો દ પર વર્તુળ આવે ને, કારણ કે સૂચનામાં લખ્યું છે કે જ્યાં વ ર સ દ આવે ત્યાં વર્તુળની નિશાની કરવાની, એટલે દ ઉપર વર્તુળ કરેલું છે। પછી અડ પર કર્યું નથી। પછી ગ, પછી ર, તો ર પર કર્યું છે। પછી જે અને છે, બરાબર। એવી રીતે બીજું છે, વ ર સા દ વર સે છે, બરાબર। તો આપણે વ ઉપર કરીશું પહેલાં, બરાબર, કારણ કે વ પર કરવાનું છે, ર પર કરવાનું છે, પછી દ પર કરવાનું છે, વ પર કરવાનું છે, ર પર કરવાનું છે, બરાબર। હવે જે બાકી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે મૂળાક્ષર વ ર સ દ શોધવાના છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે વર્તુળ કરવાનું છે, વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે। હું આશા રાખું છું કે તમે લખશો। હવે આગળ જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખીશું, શબ્દ બનાવો નમૂનો આપ્યો છે, બરાબર। શબ્દ બનાવવાના છે, નમૂનો આપ્યો છે। વર્તુળમાં રની ઉપર એક માત્ર રે લખ્યો છે, પછી એરા દોર્યા છે ત્રણ, બરાબર। તો પહેલા એરામાં સ છે, બીજા એરામાં વા છે, ત્રીજા એરામાં સા છે, બરાબર। તો રે સ, બરાબર, પહેલા એરામાં રે સ। વર્તુળવાળો મૂળાક્ષર અને એરાવાળો બંને મૂળાક્ષર ભેગા કરવાના અને શબ્દ લખવાનો, રે સ। ત્યાર પછી રે વા, આવી રીતે જુઓ, રે વા। ત્યાર પછી રે સા, રે સા, બરાબર। એવી રીતે નીચે બે આપ્યા છે એ તમારે તમારી જાતે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી જ રીતે લખવાના છે, બરાબર। પહેલામાં રે સ, રે વા, રે સા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખીશું, ટપકા જોડીને ચિત્ર બનાવો અને રંગ પૂરો,
बराबर टपका जोड़ीने चित्र बनावानुं छे। तो हूँ तमने शीखवाड़ू छू, तमे ध्यान राखो। रंग तमारे तमारी स्वाध्याय पोथी में तमारी जाते पूरवाना छे। एक बराबर, तो एक पछी केटला आवे? तो बे बराबर, बे पछी केटला आवे? तो त्रण, त्रण पछी केटला आवे? तो चार, चार पछी केटला आवे? तो पांच। आ तो आ शेनुं चित्र बन्युं विद्यार्थी मित्रों? शेनुं बन्युं? घरनुं बन्युं। बराबर, तो आ घरनुं चित्र जे बन्युं तेमां सरस मजानो रंग पूरवानो छे। तमारे तमारी स्वाध्याय पोथीमां सरस रीते रंग पूरवानो छे। हवे विद्यार्थी मित्रों आपणे आगळ જોઈશું। વસ્તુના નામમાં રહેલા ન મ ગ જ વ ર સ દ અક્ષરો ઓળખી તેમની આસપાસ વર્તુળ કરો। બરાબર, જુઓ અહીં આગળ એક નમૂનો આપેલો છે। મકાઈ દોર્યો છે, શું દોર્યું છે? મકાઈ। બરાબર, તમે મકાઈ ખાઓ છો ને, એની નીચે બોક્સ પાડ્યું છે, એમાં શબ્દ લખ્યો છે મ, બીજા બોક્સમાં કા અને ત્રીજામાં ઈ। બરાબર, તો અહીંયા આગળ સૂચનામાં લખ્યું છે કે ન મ ગ જ વ ર સ દ અક્ષરો ઓળખી તેમની આસપાસ વર્તુળ કરો। બરાબર, તો અહીંયા આગળ મ ઉપર વર્તુળ કર્યું છે, કર્યું છે ને નમૂનામાં। બરાબર, એની બાજુમાં શું દોર્યું છે? એની બાજુમાં ગાજર દોર્યું છે, શું દોર્યું છે? ગાજર। બરાબર, તો ગા પર વર્તુળ આવશે, કારણ કે ગ શોધવાનું છે ને। બરાબર, તો ગા પછી જ, જ પર પણ આવશે અને ર પર પણ આવશે। તેના પછી દડા દોર્યા છે, શું દોર્યું છે? દડા। બરાબર, દડા એટલે કે બોલ રમવાના આવે છે। બરાબર, તો એમાં દ ઉપર આવશે, શેની પર આવશે? દ ઉપર। એની નીચે શું દોર્યું છે? સફરજન। સફરજન એક ફળ છે, તમને બધાને ભાવે છે ને, તો એમાં શેની શેમાં શેમાં આવશે? તો સ માં આવશે। બરાબર, ફ માં આવશે? ના, ફ માં વર્તુળ કરવાનું નહીં, રમા કરવાનું। હા, તો રમા કરવાનું, પછી જમા કરવાનું અને નમા કરવાનું। બરાબર, ત્યાર પછી વટાણા દોર્યા છે, શું દોર્યું છે? વટાણા। બરાબર, વટાણાનું શાક ખાવ છો તમે બધા કે નથી ખાતા? ખાવ છો। બરાબર, તો વ ઉપર આવશે, શેમાં આવશે? વ ઉપર। ત્યાર પછી કારેલા દોર્યા છે, શું દોર્યું છે? કારેલા, તેમાં રે પર આવશે, શેની પર આવશે? રે ઉપર। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે। હવે આપણે આગળ શીખીશું। ઉદાહરણ મુજબ અક્ષરો પૂર્ણ કરો। બરાબર, ઉદાહરણ આપેલું છે, વ લખ્યો છે, પહેલું શું લખ્યું છે? વ છે, વ વહાણનો વ। બરાબર, હવે બીજો ન બનશે, શું બનશે? ન, જુઓ આવી રીતે ન। બરાબર, ત્યાર પછી દ, દ દડાનો દ। ત્યાર પછી મ, મરચાનો મ। પછી ગ, શું બનશે? ગ। ત્યાર પછી ર, રકાબીનો ર। ત્યાર પછી સ, સસલાનો સ। બરાબર, અને ત્યાર પછી જ, જલેબીનો જ। વ, ન, દ, મ, ગ, ર, સ અને જ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું। ચિત્ર જોઈ નામ બોલો જેના નામમાં વ, ર, સ, દ અક્ષરો આવતા હોય તેમાં રંગ પૂરો। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બધા ચિત્ર દોર્યા છે, તેમાં જેના નામમાં વ, ર, સ, દ અક્ષરો આવતા હોય તેમાં રંગ પૂરવાનો છે। બરાબર, ધારો કે સ છે, તો સસલું છે। બરાબર, તો સ, સલું, તો સ આવ્યો, તો એ સસલામાં રંગ પૂરવાનો, આ રંગ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં
जाते पूरवाना छे अने व्यवस्थित पूरवाना छे जेथी करीने लीटीनी बहार निकले नहीं अने खराब देखाय नहीं। विद्यार्थी मित्रों आज आपणे स्वाध्यायमां टपका जोड़ीने लखता शीख्या, शब्दों वाँचता शीख्या अने लखता शीख्या, खूटो अक्षर मूकी शब्दों बनावता शीख्या, नीचेना वाक्यों में ज्यां वर सद आवे त्यां वर्तुळनी निशानी करता शीख्या, शब्दों बनावता शीख्या, टपका जोड़ी चित्र बनावता शीख्या अने रंग पूरता शीख्या। वस्तुना नाम में रहेला न म ग ज व र स द अक्षर ओळखी तेमनी आसपास वर्तुळ करता शीख्या। विद्यार्थी मित्रों आ बधानो तमारे तमारा घरे अभ्यास करवानो छे अने तमारी स्वाध्याय पोथी अने नोटबुक में लखवानुं छे। हूँ आशा राखीश के तमे तमारी स्वाध्याय पोथी अने नोटबुक में लखो। सत केवल साहेब।